काले आपणे सृष्टि प्रोटिस्टा विषय विगतवार अभ्यास करो। तो मित्रों आज आपणे प्राणी सृष्टि अने वनस्पति सृष्टि विषय अभ्यास करीशुं। हवे वनस्पति सृष्टि आपणे जाणीए छीए के ए पोते स्वयंपोषी होय छे अने केटलाक जे कीटाहारी वनस्पतिओ छे एने बाद करता कीटाहारी वनस्पति ए विषमपोषीओ जोवा मळती। केली छे ए परोपजीवी तरीके अमरवेल વાંદો જેવી વનસ્પતિઓ પરોપજીવી તરીકે પણ જોવા મળતી એટલે પોષણ પદ્ધતિ ધરાવતી હોય અને લિંગી પ્રજનન કરતી હોય છે। એ જ રીતે પ્રાણી સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિ પણ આપણે જાણીએ છીએ તો તેના જે વિવિધ સમુદાયો જે છે એ સમુદાયોના આધારે આપણે આગલા ધોરણની અંદર આગલા ચેપ્ટરોની અંદર શીખવાના છે। જેમ કે ચેપ્ટર નંબર 4 જે છે એની અંદર પણ આપણે વિગતવાર અભ્યાસ કરીશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। વનસ્પતિ સૃષ્ટિમાં આજનો આપણો ટોપિક છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। તો સૌપ્રથમ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં બધા જ સુકોષ કેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવતા સજીવો સમાવેશ થાય છે। એટલે બધા કહેવાય છે હરિતદ્રવ્ય ધરાવે છે। હવે હરિતદ્રવ્ય જે છે જેઓ વનસ્પતિઓ કહેવામાં આવતા હોય છે। હવે અહીંયા કીટકભક્ષી વનસ્પતિઓ જેને આપણે વિનસનો મક્ષીપાસ કહીએ છીએ, પછી કડસપર્ણ છે, તો આ બધી કીટકભક્ષી વનસ્પતિઓ છે જે કે પરોપજીવી જેવા ખૂબ જ ઓછા સભ્યો આંશિક રીતે વિષમપોષી છે। એટલે ખૂબ જ ઓછા સભ્યો એવા છે જે આંશિક રીતે વિષમપોષી છે। મોટાભાગે વનસ્પતિ છે સૃષ્ટિ એ સ્વયંપોષી જ હોય છે। હવે કયા કયા છે તો અહીંયા આપણે ઉદાહરણ પણ ફરી એકવાર જોઈ લઈએ। અર્કજ્વર છે, વિનસ મક્ષીપાસ જેને કળસપર્ણ કહેવામાં આવે છે, એ બધા કીટકભક્ષી વનસ્પતિઓના ઉદાહરણો છે। એવી જ રીતે અમરવેલ એ સંપૂર્ણ પરોપજીવી હોય છે, જે મોટાભાગે આપણે જાણીએ કે ખોરાક પર જે બીજી વનસ્પતિ છે એ બીજી વનસ્પતિ પર ચૂસક મૂળ દ્વારા એ આધાર રાખતી હોય છે। એટલે અમરવેલ છે એ સંપૂર્ણ પરોપજીવી। એવી રીતે વાંદો, એના વિશે પણ આપણે આગળ અભ્યાસ કરવાનો છે, તો વાંદો છે એ અપૂર્ણ પરોપજીવી છે, ફક્ત પ્રકાશ સંશ્લેષણ પોતે કરે છે, પરંતુ જે પોષક દ્રવ્યો પાણી છે એ બીજી વનસ્પતિમાંથી મેળવતો હોય છે। હવે વનસ્પતિ કોષો મુખ્યત્વે હરિત કણો અને કોષ દિવાલ સાથે સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે। કેવી રચના ધરાવતા હોય? સુકોષ કેન્દ્રીય હરિત કણો ધરાવે છે, કોષ દિવાલ પણ જોવા મળતી હોય છે, અને કોષ દિવાલ છે એ મોટાભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે। તો તમે આગળનું જે પ્રકરણ 8 છે એમાં સુકોષ કેન્દ્રીય કોષ રચનાનો વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે બધી જ અંગિકાઓ જે છે એ વિકસિત જોવા મળતી હોય છે। ત્યાર પછી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃતબીજધારીઓ અને આવૃતબીજધારી વનસ્પતિઓ આ સૃષ્ટિમાં સમાવેશ થયેલી છે। એટલે વનસ્પતિ સૃષ્ટિની અંદર જ આપણે આનો સમાવેશ કરેલો છે, જે આપણે આગલા ટોપિકની અંદર હવે શીખીશું। હવે વનસ્પતિઓમાં જે જીવનચક્ર છે એ જીવનચક્રના બે વિશિષ્ટ તબક્કાઓ ધરાવતી હોય છે। કેટલા તબક્કા હોય છે? બે વિશિષ્ટ તબક્કાઓ હોય છે, જેમ કે દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક। એટલે બે પ્રકાર જોવામાં છે, દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક, જે એકબીજાને એકાંતરે છે। એકકીય તથા દ્વિકીય તબક્કાઓની સમયાવધિ આ તબક્કાઓ મુક્તજીવી હોય છે અને એકબીજા પર આધારિત રાખતા હોય છે। તે વનસ્પતિઓના જુદા જુદા જૂથોમાં અલગ અલગ હોય છે। એટલે વનસ્પતિઓનું જે જુદું જુદું જૂથ હોય એની અંદર આ તબક્કાઓ છે એ અલગ અલગ જોવા મળતા હોય, અને આ પ્રકારની જે ઘટના જે છે એ ઘટનાને એકાંતર જનન કહેવામાં આવે છે, જેને આપણે પ્રકરણ 3ની અંદર આ સૃષ્ટિનો જ્યારે ફરીથી આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે વનસ્પતિ સૃષ્ટિનો, તો એ વખતે આપણે એનો વિસ્તૃત રીતે ડિટેલમાં અભ્યાસ કરીશું।
હા, ત્યારબાદ આપણે પ્રાણી સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરીએ. તો પ્રાણી સૃષ્ટિ જે છે એ પ્રાણી સૃષ્ટિ વિષમપોષી સુકોષ કેન્દ્રીય સજીવો દ્વારા આ સૃષ્ટિ વર્ગીકૃત થતી હોય છે. મોટાભાગના આ જે સજીવો છે કેવા છે, વિષમપોષી હોય છે અને જે બહુકોષીય રચના પણ ધરાવે છે. હવે તેમના કોષો, પ્રાણી કોષોની આ ખાસિયત છે કે એ કોષ દિવાલ વિહીન હોય છે, એની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. કોઈ પણ જે કહીએ ને વિષમ જે પ્રાણી સૃષ્ટિ છે, પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, એ પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ પરથી જ ખોરાક મેળવતો હોય છે. તેઓ તેમના ખોરાકનું પાચન અંતસ્થ ગુહા એટલે કે અન્નમાર્ગની અંદર કરતું હોય છે. અંતસ્થ ગુહા આવેલી અન્નમાર્ગ, જેને આપણે નાનું આંતરડું મોટું આંતરડું, એની અંદર પાચનની ક્રિયા થતી જોવા મળે છે. અને આખું જે અન્નમાર્ગ જે છે આપણે જાણીએ છીએ, મોંથી શરૂઆત થઈ કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર સુધી એ આ અંતસ્થ ગુહા માર્ગે થતું હોય છે. અને સંચિત ખોરાક જે છે, ખાસ યાદ રાખવાનું, સંચિત ખોરાક છે એ ગ્લાયકોજન સ્વરૂપે, કયા સ્વરૂપે સંગ્રહ કરે છે, ગ્લાયકોજન કે ચરબી તરીકે સંગ્રહ કરતું હોય છે. તેમના પોષણનો પ્રકાર, અહીંયા પોષણ પદ્ધતિ જોઈએ તો પોષણ પદ્ધતિ છે એ પ્રાણી સંપોષણ પદ્ધતિ ધરાવે છે. જ્યારે ખોરાકના અંતગ્રહણ દ્વારા, કેવી રીતે ખોરાક જે છે તો ખોરાકનો અંતગ્રહણ દ્વારા એ થતું હોય છે, તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયા તેની અંદર જોવા મળતી હોય છે અને ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકાસ પામતું હોય છે. ઉચ્ચ સ્વરૂપો તેમના ઉપયોગ મુજબ વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે. સંવેદનાત્મક અને ચેતાચાલક જે છે એ ક્રિયાવિધિ દર્શાવતા હોય છે. અને તેમાંના મોટાભાગના પ્રટલન કરવા સક્ષમ હોય છે. મોટાભાગના જે પ્રાણી સૃષ્ટિ છે એ મોટાભાગના જે પ્રાણીઓ છે એ પ્રટલન કરવા માટે સક્ષમ ધરાવતા હોય છે. એટલે કે એની અંદર સંવેદનાગ્રાહી ચેલાચાલક જે છે ક્રિયાવિધિ પણ જોવા મળતી હોય છે, એના કારણે પ્રટલન કરવા માટે પણ સક્ષમ હોય છે. હવે નર અને માદાની મૈથુન ક્રિયા, હવે પ્રજનન કેવી રીતે કરે છે, તો નર અને માદા જે છે એ મૈથુન ક્રિયા જેને કોપ્યુલેશન કહેવામાં આવે છે તેના દ્વારા લિંગી પ્રજનન કરે છે. અને ત્યારબાદ ભ્રૂણ વિકાસીય વિકાસ, જેને આપણે ગર્ભ વિકાસ કહેવામાં આવે છે, એને અનુસરે છે અને વિવિધ સમુદાયોના સ્પષ્ટ દેખાતા વિશિષ્ટ લક્ષણોનું આપણે પ્રકરણ 4ની અંદર પ્રાણી સૃષ્ટિ જે છે વિવિધ સમુદાયો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે શીખ્યા, જેનો આપણે આગલા ચેપ્ટર 3 અને ચેપ્ટર 4ની અંદર વિગતવાર પણ અભ્યાસ કરીશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.